આપણે કાલે જોયું કે આ પાઈ પટેલ પેલી લાઈફ બોટમાં પટકાયો અને એની ઉપર એક જીબરા પડી રહ્યું હતું. નસીબ ખૂબ સારું, જીબરા એની બાજુમાં જ પડ્યું, પરંતુ જીબરાનો એક પગ થોડોક ભાગી ગયો. એટલે હવે એ લાઈફ બોટ ઉપર પાઈ પટેલ અને પેલું જીબરા આ બંને હતા. થોડીક ગરબડ તો થઈ જ કે જીબરાના પડવાના ધક્કાથી પેલી લાઈફ બોટ હતી એ જહાજથી છૂટી પડી ગઈ ને દરિયામાં વહેવા લાગી. પાય પટેલને કશું સૂઝે નહીં કે શું કરું, કેવી રીતે બચું, ક્યાં જાઉં, આ લાઈફ બોટ ચલાવવી કેવી રીતે, હોડી ચલાવતા થોડું આવડી જાય, એવા 15-16 વર્ષના છોકરાને કશી ખબર જ ન પડી. બોટ જહાજથી દૂર જવા લાગી. થોડીક વારમાં પાય પટેલે જોયું કે પેલું જહાજ પણ ધીમે 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 અદૃશ્ય થવા લાગ્યું. એને ચિંતા થવા લાગી કે મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ કેવી રીતે મળીશ, એમનું શું થયું હશે, મારું શું થશે. આવા બધા જ વિચારોની અંદર એ ગભરાયેલો પણ એક અફાટ દરિયાની વચ્ચે પાણીની અંદર એની બોટ તણાતી તણાતી જતી હતી. 35-40 લોકો બેસી શકે એવી બોટ પર અત્યારે પાય પટેલ અને પેલા બંને જે પેલું જીબરા હતું આ બંનેની મુસાફરી શરૂ થઈ. અંત કઈ તરફ છે, ક્યાં દરિયા પૂરો થશે, ક્યાં જમીન મળશે, કશી જ ખબર નથી. એટલામાં એણે જોયું કે જહાજ તરફથી કોઈક વ્યક્તિ એ બોટ તરફ આવવા માંગે છે. એણે વિચાર આવ્યો કે કોઈક માણસ હોય તો એને બચાવી લઉં. એણે પેલી લાઈફ બોટની અંદર જે હોડી ચલાવવાનું હલેસું આવે ને એ હલેસું કાઢીને પેલા જે તરફ અવાજ આવતો હતો, દરિયામાંથી રાત્રિનો સમય હતો, કંઈ બરાબર દેખાતું તો નહોતું, પણ એ તરફ ધર્યું કે આ પકડીને કોઈક આવી જાય બોટ ઉપર. એને ભ્રમ થયો, અરે માણસ નથી, આ તો પેલો વાઘ છે. એને તરત જ હલેસું પાછું ખેંચી લીધું કે વાઘને ન બચાવવું. પાછો વિચાર આવ્યો કે નાના વાઘ પણ બચાવી લઉં, બચાવું ના બચાવું, આ બધાની અંદર જ. એટલામાં એક એવડું મોટું મોજું આવ્યું કે આખી જે લાઈફ બોટ હતી એ હાલક ડોલક થઈ ગઈ અને પાય પટેલ પેલા હલેસા સાથે પાણીમાં જઈને પટકાયો. ધડામ માંડબાડ તરીને પાછો એ બોટ પર આવ્યો. બોટ પર આવ્યા પછી એના મનમાંથી પેલો વાઘ હતો કે માણસ હતો, વાઘ હતો કે માણસ હતો, એ શંકા દૂર થઈ શકી નહીં. બોટ પર ધીમે 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 વાઘ હશે જ એમ માનીને ધીમે ધીમે જોવા લાગ્યો કે વાઘ તો નથી ને, કારણ કે એ હોડીમાં વાઘ સાથે રહેવું કે દરિયામાં ડૂબીને મરી જવું, બંને વિકલ્પ સરખા જ છે. પણ એને લાગ્યું કે ના હો, એ વાઘ નહોતો જ. સવાર પડ્યું અને સવાર પડતાની સાથે જ એને લાગ્યું કે બોટમાં એ ટાટપત્રીની નીચે કોઈ પ્રાણી તો છે જ. એના અવાજ પરથી એને એવું લાગ્યું, પણ હિંમત નહોતી ચાલતી, કારણ કે પાય પટેલના મગજમાં અત્યારે એટલા બધા વિચારો ચાલતા હતા કે મારે અહીંયાથી બચીને જમીન તરફ જવું કેવી રીતે, અને બીજું કે આની અંદર આ તાટપત્રી નીચે કયું પ્રાણી છે, આ બંનેના વિચારો મેળ નહોતા ખાતા. એટલામાંથી જ એ તાટપત્રી નીચેથી એક જરખ બહાર આવ્યો અને પેલા જીબરા પર હુમલો કરી નાખ્યો. જરખ માણસ પર પણ હુમલો કરી શકે એ પાય પટેલ જાણતો હતો, એટલે એને થયું કે હવે આ જીબરા મૃત થઈ જ ગયું છે, ઘવાયેલું છે, તો ભલે આ જરખ એનું પેટ ભરે. એટલામાં એણે જોયું કે એક ઉરાંગ ઉટાંગ એ પ્રકારનો એક વાંદરો આવે છે, એ કેળાની લૂમના સહારે તરતો તરતો એ બોટ તરફ આવી રહ્યો છે. પાય પટેલને એ થયું કે આ વાંદરાને મારે બચાવી લેવો જોઈએ. એને ધીમે ધીમેથી હલેસાની મદદથી એ વાંદરાને હોડી પર લાવી દીધો. જેવો વાંદરો હોડી પર આવી ગયો તરત જ પેલા જરખે વાંદરા પર હુમલો કરી દીધો. પાય પટેલને ખૂબ ગુસ્સો આવી ગયો કે આ શું કરી રહ્યો છે. એને એ હલેસા વડે પેલા જરખને ભગાડવાની કોશિશ શરૂ કરવા માંડી, પણ પેલું જરખ એ વાંદરાને ખતમ કરે કે ના કરે એ પહેલા એ ટાટપત્રીની નીચેથી બહાર આવી ગયો રિચર્ડ પાર્કર. તમને થશે કે આ રિચર્ડ પાર્કર કોણ, તો આ રિચર્ડ પાર્કર એટલે બીજું કોઈ નહીં, પેલો પ્રાણી સંગ્રહાલયમાં રહેલો ખૂંખાર વાઘ. હા, એ વાઘનું નામ હતું રિચર્ડ પાર્કર. પાય પટેલે કશું જ વિચાર્યા વગર આ સમુદ્રની અંદર ડૂબકી મારી દીધી કે હવે આ બોટ પર રહેવાશે નહીં. રિચર્ડ પાર્કરે પેલા જરખને પણ ખતમ કરી નાખ્યું, પેલા ઉરાંગ ઉટાંગને પણ ખતમ કરી નાખ્યો, અને હવે એની નજર પાય પટેલ પર હતી. પાય પટેલ પેલા હલેસાના આધારે લાઈફ બોટની સાથે જોડાયેલો રહીને દરિયાની અંદર મુસાફરી કરી રહ્યો છે. કેટલો સમય રહી શકે, કેટલો સમય રહી શકું આમ, બોટ પર તો જવું પડશે, પાણી પીવા માટે, જમવા માટે કંઈક તો કરવું પડશે ને. હિંમત કરી અને એ બોટ પર ગયો, પાણી પીધું અને ખૂબ સારું લાગ્યું.
વાઘ છે એની મને ખબર હોવા છતાં પણ ભાઈ પટેલે વિચાર્યું કે હવે આ બોટને છોડીને જવામાં શાણ પણ નથી, કાં તો દરિયો ખાઈ જશે કાં તો વાઘ. વાઘને પણ તરસ લાગી હતી. ભાઈ પટેલે સીટી મારી મારીને એને સમજાવ્યું કે તારા માટે પાણી લાવી શકે એમ હોય તો હું જ છું, હું તો તને પાણી પીવડાવી શકીશ. આમ એ બોટ ઉપર હવે મુસાફરી શરૂ થઈ. ભાઈ પટેલ અને રિચર્ડ પાર્કર પેલા વાઘની બંને અથડાતા કૂતાતા જતાતા જતાતા ભાઈ પટેલને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે મારું જે બચવાનું જે કામ છે એ આ વાઘને કારણે જ છે. ડર બંનેને હતો, બંને બાજુ ડર છે, બંનેનો આમનો સામનો પણ થઈ જાય. એના લીધે થઈને જ રિચર્ડ પાર્કરને ભોજન કરાવવા માટે થઈને જ ભાઈ પટેલે માછલીઓ પકડવાનું શીખ્યો. એ પેલા વાઘને આ માછલીઓનો ખોરાક આપે, ખોરાક આપે, કાચબા આપે. ભાઈ પટેલ પોતે ઘણીવાર ભૂખ્યો તરસ્યો રહે એમ છતાં પણ એમની આ મુસાફરી ચાલુ રહી. એક સમય એવો પણ આવ્યો કે ભાઈ પટેલ આ વાઘને હોડીમાંથી નીચે ફેંકી શકે અને પોતે એકલો જઈ શકે, પણ ભાઈ પટેલ એમ ન કરી શક્યો. એની અંદર રહેલા માણસે એને એમ કરતા રોક્યો. આ બંને ડર સાથે પણ દોસ્ત બનીને રહ્યા અને બંને બચી પણ ગયા, જમીન આવી ગઈ. ભાઈ પટેલ આ વાર્તાને પૂરી કરતી વખતે કહે છે કે મને લાગે છે કે જો રિચર્ડ પાર્કર એટલે કે પેલો વાઘ ન હોત ને તો હું બચી ન શક્યો હોત. કારણ કે સાત મહિના બોલું છું, હા, સાત મહિના એ દરિયાની વચ્ચે જ્યાં તમને કોઈ જ બાજુથી કોઈ માણસ કોઈ જમીન કશું જ દેખાતું નથી ત્યાં મારો એકમાત્ર સહારો એ પેલો વાઘ હતો. એ વાઘને કેવી રીતે ભોજન આપું જેથી હું બચી શકું? ભાઈ પટેલ કહે છે કે પહેલું મારો આખા ને આખા દિવસ અને રાત એ વાઘથી બચવામાં જતા હતા. પછી એની સાથે થોડું હળવા મળવાનું થયું, પછી મારા દિવસ રાત મારા માટે એક જ કામ હતું કે હવે અમે બંને બચી જઈએ. આમ એ વાઘના કારણે હું બચી ગયો. ભાઈ પટેલ એના પછી કહે છે કે એક વાતનું મને દુઃખ રહી ગયું. મને એમ હતું કે જમીન પર પહોંચીશું ને પછી એ વાઘ મારી સાથે રહેશે, પણ એ વાઘ જેવો જમીન પર ઉતર્યો રિચર્ડ પાર્કર મારી સામે એક પણ વાર ન જોયું. પણ આ સાત મહિનાની મુસાફરી માટે અને મારા જીવન માટે હું જો કોઈનો સૌથી વધુ આભારી હોઉં તો એ રિચર્ડ પાર્કરનો છું, એ વાઘનો છું. કેવી મજેદાર વાત છે નહીં? વાઘનો ડર માણસને જીવતો રાખી શકે છે. આપણે બધા પણ આવી રીતે ક્યારેક ક્યારેક જીવનમાં બધી જ આશાઓ છોડી દેતા હોઈએ છીએ, જેમ ભાઈ પટેલ સાત મહિના સુધી એક હોડી પર એક વાઘ સાથે રહીને પણ પોતાની અંદરની મનની તાકાતથી જીવતો બહાર આવે છે, એમ આપણે પણ કરી જ શકીએ ને. વાર્તા આ રીતે અહીંયા ભાઈ પટેલ પૂરી કરે છે. તમને આ વાર્તામાં શું ગમ્યું, શું ના ગમ્યું અને આવું થઈ શકે કે ન થઈ શકે એવી બધી વાતો તમે તમારા ભાઈ બહેન અને મોટા જોડે તમારા ઘરમાં કરજો. આ વાર્તા વિશે વિચારજો અને ફરી આપણે ક્યારેક બીજી કોઈક વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને તમારો અને સૌનો ખ્યાલ રાખજો.